हेलो एवरीवन, यूनिट नंबर 12 आल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड ना आ लेक्चर नंबर 30 नी अंदर आपणे जाणीए छीए के कार्बोक्सिलिक एसिड नी जे रासायणिक प्रक्रियाओ जे छे एमां आपणे छे ने चार भाग पाड़ीए छीए। कई रीते चार भाग पाड़ीए छीए तमे जोजो। सौथी पहेला तो तमे COOH नी पहेली प्रक्रियामां तमे शुं भणी गया, अहींया ओ अने एच वच्चेनो बंध तूटतो हतो। બીજામાં શું ભણી ગયા? આખો OH તૂટતો હતો। ત્રીજામાં આપણે શું ભણશું? આખા COOH ઉપર પ્રક્રિયા કરશું। અને ચોથામાં અહીંયા એની બાજુમાં R અથવા AR હશે ને એની ઉપર આપણે પ્રક્રિયા કરશું, રાઈટ। ટૂંકમાં ચાર ભાગની અંદર આખા કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમજવી છે। હજી પાછું તમને કહી દઉં કે આપણે પહેલામાં O અને H વચ્ચેનો બંધ તોડતા હતા ને ત્યાં આપણે એસિડિક સુકામ છે એની વાત કરતા હતા। બીજામાં આપણે આખો OH તોડ્યો એનાથી ખબર પડી કે ત્યાં ચાર વ્યુત્પનો આપણે બન્યા। આજે આપણે આખા COOH ઉપર પ્રક્રિયા સમજવા માંગીએ છીએ અને એના પછી ચોથું જે આવશે અહીંયા R અથવા AR એની ઉપરની પ્રક્રિયા જોશું, ઠીક છે। હવે જુઓ, હવે આપણે સૌથી પહેલા આપણે વાત કરવા માંગીએ છીએ। સૌથી પહેલા ધ્યાન રાખજો કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય કે એનો ક્ષાર હોય એ ઘણા બધા પ્રક્રિયાઓની અંદર જ્યારે તમે એની ઉપર પ્રક્રિયા કરો તો કા અહીંયા શું થશે અહીંયા ખબર છે? કા અહીંયા વિલોપન થશે અથવા વિઘટન થશે, બે જ થશે। કા અહીંયા વિલોપન થઈ જશે અને કા વિઘટન થઈ જશે। વિલોપન એટલે દૂર થવું અને વિઘટન એટલે તૂટી જવું, બરાબર। એમાં આપણે સૌથી પહેલા રિડક્શન સમજવા માંગીએ છીએ। હવે આ રિડક્શન જે તમને અત્યારે હું સમજાવું છું એમ ખરેખર તો છે ને અમારા પ્રમાણે એમાં બે ભાગ પડે છે। હું તમને પહેલા એ ભાગ સમજાવું છું, બરાબર છે। આલ્કેનમાં, બરાબર છે, તમારે રિડક્શન શેમાં કરવાનું છે? તો કે આલ્કેનમાં, આ તમારી બુકમાં નથી હો, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન આપું છું। પાછો પ્રશ્ન, હું કામ સર ફોર યોર ઇન્ફોર્મેશન તમે આપો છો? કારણ કે આ ક્વેશ્ચન છે ને JEE નીટમાં પૂછાઈ ગયેલો છે, એટલે મારે તમને, મારે મારી જવાબદારી છે કે મારે તમને એની વાત સમજાવી તો જોઈએ છે। તો અહીંયા હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે છે અહીંયા RCOOH। આની જો તમે હાઇડ્રો આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશો, કોની હાજરીમાં? લાલ ફોસ્ફરસની હાજરીમાં। 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા થશે ને તો અહીંયા શું થશે ખબર છે? અહીંયા RCH3 થઈ જશે, પાણી નીકળી જશે અને આયોડિન પણ નીકળી જશે। એ આયોડિનને લાલ ફોસ્ફરસ કેપ્ચર કરી લેશે। તો અહીંયા તમે જુઓ છો તો કે તમારી પાસે જે કાર્બોક્સિલિક એસિડ છે એનું રૂપાંતર શેમાં થઈ ગયું છે? આલ્કેનમાં। બરાબર સમજો, આ હું તમને પેલા જનરલ રિએક્શન સમજાવું છું। આ પ્રક્રિયાને બહુ જ ધ્યાનથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો આમાં શું થયું છે તો કે એક્ઝેક્ટલી તમે જોશો ને તો અહીંયા જે તમારો COOH સમૂહ હતો ને એનું રૂપાંતર શેમાં થઈ ગયું છે? એટલે આખો COOH CH3માં રિડક્શન પામી ગયો છે। જે તમારો આખો COOH હતો ને એનું શું થઈ ગયું? CH3માં રિડક્શન થઈ ગયું। આ શોર્ટકટ આમ ટ્રીક જેને કહી શકાય એવું પણ તમે કહી શકો છો। બીજો પ્રક્રિયા બહુ ફાઇન છે, તમારે સમજવા જેવી છે। શું છે ખબર છે તમને? જે લોકો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બહુ ઊંડા ઉતરી જતા હોય તો એને ખબર પડશે। આ છે ને બે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે, ક્રિયાશીલતાની શ્રેણીમાં છેલ્લો અને પહેલો। હવે તમારે પહેલાથી છેલ્લા સુઈ જવું હોય, તમે અત્યારે યાદ કરો, તમે અહીંયાથી અહીંયા કેવી રીતે આવતા હતા? પહેલા તમે હેલાઇડમાં ગયા, પછી આલ્કોહોલમાં ગયા, પછી આલ્ડિહાઇડ કીટોન થઈને કાર્બોક્સિલિક એસિડમાં આવ્યા ને, એમ રિટર્ન જવામાં પહેલા અહીંયા શું આવવું જોઈએ? આલ્ડિહાઇડ કીટોન, પછી આલ્કોહોલ આવે, પછી તમે આલ્કેનમાં જાઓ। પણ અહીંયા વન સ્ટેપ નોન સ્ટોપ છે, રાઈટ। તો આ નોન સ્ટોપ બસમાં આપણે બેઠા છીએ જે આ છે। આ બેસ્ટ HI તમે જોશો ને તો આ અહીંયા H આપી રહ્યો છે, એટલે આનું રિડક્શન કરી રહ્યો છે, પોતે બહુ સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ છે, એટલે આપણે એનો ઉપયોગ કરેલો છે। તમારી બુકમાં નથી પણ મારે તમને ખાલી સમજાવવા માટે જ હું તમને આપી રહ્યો છું કે જેથી તમને ખ્યાલ આવે કે મારી પાસે અહીંયા છે ને ઇથેનોઇક એસિડ છે। હવે આનું એક એક્ઝામ્પલ આપું છું, આ ઇથેનોઇક એસિડની પ્રક્રિયા મારે કોની સાથે કરવાની છે? તો કે હાઇડ્રો આયોડિક એસિડ સાથે। કોની હાજરીમાં? તો કે લાલ ફોસ્ફરસ સાથે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો હું પ્રક્રિયા કરાવીશ તો તમને ખબર છે CH3 છે એનું નામ આપણે ઇથેન થઈ જશે, વત્તા આ અને આયોડિન છૂટા પડી જશે। આયોડિન જે નીકળે ને એને આ ફોસ્ફરસ કેપ્ચર કરી લ્યો, નહીં કરે તો પાછું આનું આયોડિનેશન કરી નાખશે। તો આ તમને સમજાવવા માટે મેં મૂક્યું હતું, એટલે મેં અહીંયા ખાસ લખેલું છે કે તમારી બુકમાં તમને નહીં મળે પણ અહીંયા ભેગો ભેગો જ આપણે જો પોર્શન સમજી લઈએ તો તમને કોઈ તકલીફ પણ જે છે એ આની અંદર ન થઈ શકે।
ચાલો આપણું આ આ રિડક્શનનો એ વિભાગ. હવે આ જ રિડક્શનમાં હું તમને બી વિભાગ સમજાવવા માંગુ છું. કયો? બી, જે તમારી બુકમાં આપેલો હશે. આ બીમાં આપણે શું કરવાનું છે કે આલ્કોહોલમાં રિડક્શન થશે. એટલે આને અમે શું કહીએ છીએ ખબર છે, આલ્કોહોલમાં રિડક્શન થાય એનો મતલબ શું કે આ પૂરું નથી થતું, આલ્કોહોલ ઉભું રહી જાય છે. અહીંયા આપણે શું કર્યું હતું, આલ્કીન સુધી ખેંચી ગયા. અહીંયા આલ્કોહોલ ઉભું રહે, આને કંટ્રોલ રિડક્શન પણ તમે બોલી શકો છો. નિયંત્રિત રીતે તમે એને કંટ્રોલમાં લઈ લીધું છે. જો આને મારે તમને બતાવવું હોય તો હું આવું કહેવા માંગુ છું કે મારી પાસે છે ને આર છે, આ સી ડબલ્યુ એચ છે. આની પ્રક્રિયા હું કોની સાથે કરવા માંગુ છું એ તમે જોજો. આની પ્રક્રિયા મારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નું ઇથરમાં બનાવેલું દ્રાવણ હોય, અથવા અથવા તમારી પાસે ડાયબોરેન હોય. ડાયબોરેન એટલે બધા ખબર છે, B2H6 નું ઇથરમાં બનાવેલું દ્રાવણ હોય. અને બીજો જે તબક્કો જે છે એ એસિડિક જલ વિભાજન કરો તો તમે પ્રાઇમરી આલ્કોહોલમાં આવી જશો. શેમાં આવી જશો? પ્રાઇમરી આલ્કોહોલ આ બની જશે. પણ તમે અહીંયા ઉભા રહી ગયા. હવે આલ્કોહોલમાંથી આલ્કેન જવું હોય તો પાછું આનું રિડક્શન કરવું પડે, પણ અહીંયા જ ઉભું રાખી દેશે. એટલે આ તમારી પાસે જે કાર્બોક્સિલિક એસિડ છે, ફરીથી બોલું છું, કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આમ તો વધારે સારું આ છે, B2H6 છે વધારે સારું, એ પ્રક્રિયા કરો તો તમને પ્રાઇમરી આલ્કોહોલ બનશે. ઘણા કે સર આમાં થયું શું, તો કે આમાં તમારો જે કાર્બોનિલ સમૂહ હતો ને એનું મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ ગયું. જ્યાં સીયુ હતો ત્યાં CH2 આવી ગયું, બરાબર છે? તો હવે તમે અહીંયા એક એક્ઝામ્પલ આપવું હોય તો હું એસિટિક એસિડનું પાછું એક્ઝામ્પલ આપવા માંગુ છું, CH3COOH છે. અચ્છા, આની પ્રક્રિયા જેમ આપણે ઉપર મુજબ કરીએ છીએ તો શું બનશે, અહીંયા CH3CH2OH બનશે. એટલે આને આપણે શું કહી શકાશે, ઇથેનોલ. અને આપણે જાણીએ છીએ કે આ પ્રાઇમરી આલ્કોહોલ છે, એટલે આ તમે એસિટિક એસિડ હતું તો એમાંથી તમે ઇથેનોલ આવી રીતે બનાવી શકો છો, બરાબર છે? તો તમને એક પ્રશ્ન અહીંયા એવો થશે, તમને અહીંયા એવો પ્રશ્ન હું બોલ્યો કે ડાયબોરેન બહુ સારું છે, બરાબર છે? કારણ શું, તો કે એવું કહેવાય છે કે તમારો જે ડાયબોરેન હોય ને, ડાયબોરેન આ ધ્યાન રાખજો, બહુ અગત્યની વાત કરું છું. આ ડાયબોરેન જે છે ને એ તમારી પાસે એસ્ટર સમૂહ હોય, એસ્ટર, પછી તમારી પાસે નાઇટ્રો સમૂહ હોય કે તમારી પાસે હેલો સમૂહ હોય, બરાબર છે? આના જેવા ક્રિયાશીલ સમૂહનું, આના જેવા ક્રિયાશીલ સમૂહનું સરળતાથી રિડક્શન કરતા નથી, સરળતાથી રિડક્શન કરતા નથી, બરાબર છે? એટલે તમે સમજાય, તમારી પાસે કોઈક વખત એસિડ એવો આપીશ તો હું આમ CLCH2COOH આપું એમ, તો હવે તમારે ખાલી CWH ઉપર કરવું છે, CL ઉપર ન કરવું. જો લિથિયમ એલ્યુમિનિયમ એડેડ કરશો તો બંને જગ્યા ઉપાડી લેશે. આ બહુ સરસ છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો આ પોઈન્ટ છે, સારો છે. હજી એક મુદ્દો તમને એમ જ સમજાવી દઉં છું કે મારી પાસે સપોઝ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય, કયા પદાર્થોને ક્યારે વાપરવા, રાઈટ? સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે છે ને એ COOH નું રિડક્શન કરતા નથી, તો COOH નું જ કરતા નથી, પતી ગયું એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરો છો. મગજમાં ઉતરે છે? મેં તમને અગાઉ કીધેલું છે કે બધું આખું ઓર્ગેનિક કમ્પ્લીટ થઈ જશે, તમે થોડાક એમાં એકદમ જેને કે પણ મેચ્યોર થઈ જશો. ભાઈ મારે તો ઘણા બધા લેક્ચર્સ એવા લેવા છે કે ખાલી રિડ્યુસિંગ એજન્ટનો લેક્ચર હોય તો તમને ખ્યાલ આવે, પણ એના માટે તમારી પાસે ઘણી ક્ષમતા જોશે. ને તો શું થશે કે મારો લેક્ચર બહુ જ સાંદ્ર અને કોન્સન્ટ્રેટેડ થઈ જશે. તમને પેલા સમજાવવું જરૂરી છે કે ક્યાં કઈ જગ્યાએ કયા કયા પદાર્થોને આપણે વાપરવા જોઈએ. ચાલો, આ તો આપણું રેડી થઈ ગયું. હવે બીજું જે પ્રક્રિયા તમને જે આપવામાં આવેલી છે અને એ છે ડી કાર્બોક્સિલેશન. શું નામ છે એનું? ડી કાર્બોક્સિલેશન. હવે આ છે ડી કાર્બોક્સિલેશન, એટલે તમને ખબર છે આપણે હાઇડ્રોકાર્બન પાર્ટ જયારે ભણતા હતા 11મા ધોરણમાં ત્યારે આપણે બધું ભણી ગયા છે. ડી કાર્બોક્સિલેશન નો મતલબ શું છે? તમારે CO2 અણુ દૂર કરવો, બરાબર છે? આને કાઢી નાખો તો એને ડી કાર્બોક્સિલેશન કહેવાય. તો આ તો આપણે બે રીતે કરેલું હતું, તમને યાદ આવે તો ડી કાર્બોક્સિલેશન, રાઈટ? પહેલા આપણે શું કર્યું હતું ડી કાર્બોક્સિલેશનની અંદર, તો કે એમાં આપણે એ વિભાગ એવો જોયો હતો કે સોડા લાઈમ વડે, સોડા લાઈમ વડે,
હવે આ સોડા લાઇમ વડે કેવી રીતે થાય? સોડા લાઇમ એટલે ખબર છે ને, NaOH અને CaO નું 3:1 નું મિશ્રણ લેવું છે. 3:1 નું મિશ્રણ તમારે લેવું પડે. કોનું? 3:1 નું. તમારે આખું એક મિક્સર તમારે જે છે એ તમારે લેવાનું આવે. તો હવે તમે જોશો તો એ 3:1 નું તમે આવી રીતે મિક્સર લેવાનો પ્રયત્ન કરો તો તમને શું થશે? તો કે જુઓ, હું તમારી પાસે એકદમ પેલા સાદી પ્રક્રિયાથી તમને આખું સમજાવું છું કે મેં છે ને સપોઝ કે RCOOH એટલે ફેટી એસિડ લીધેલો છે. આની પ્રક્રિયા મેં કોની સાથે કરાવી છે? NaOH સાથે. બરાબર. તો પેલા શું બની ગયો? એનો ક્ષાર બની ગયો, RCOO- અને Na+. ચાલો રેડી. અચ્છા, હવે ફરીથી પાછું હું સોડા લાઈમ વાપરું છું. જોજો બરાબર, NaOH કોની હાજરીમાં? કેલ્શિયમ ઓક્સાઇડ ની હાજરીમાં. અહીંયા છે ને લગભગ 360 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અમે ગરમ કરતા હોઈએ, તો તમને ખ્યાલ આવી ગયો હશે. જુઓ, અહીંથી છે ને આખું Na2CO3 નીકળી ગયું. જુઓ, સોડિયમ બાયકાર્બોનેટ અહીંયા શું બની ગયું છે? RH એટલે હલ્કેન બની ગયો, અને Na2CO3 શું થઈ ગયું? દૂર થઈ ગયું. સાવ સાદું તમારે ઘણા લોકોને છે ને આમ કેવા હોય કે ભાઈ સાહેબ હાવ એટલે ટ્રીકમાં ટ્રીક સમજાવો, હું તો કહું ખાલી આમ CO2 ગાડી નાખો જેટલું દેખાય ચોટાડી. બરાબર છે. તો તમે આવી રીતે કરી શકશો, તમને હલ્કેન બની જશે. જેમ કે મારે તમને આનું એક્ઝામ્પલ આપવું છે તો કે ભાઈ મારી પાસે છે ને એસિટિક એસિડ હતો, એ સ્વભાવે એસિડ હતો. જ્યારે મેં સોડા લાઈમ વાપરું પેલા, તો પેલા તો એને એનો ક્ષાર બનાવીને કહેલા, ફેટી એસિડનો કયો ક્ષાર બની ગયો છે? સોડિયમ ક્ષાર બની ગયેલો છે. બરાબર છે, એટલે સોડિયમ ક્ષાર બની ગયેલો છે. હવે આ સોડિયમ ક્ષારને તમે સોડા લાઈમ સાથે 360 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા ઊંચા તાપમાને જો તમે ગરમ કરશો તો અહીંથી Na2CO3 નીકળી જશે અને તમને મિથેન નીપજ બનશે અને Na2CO3 છૂટો પડી ગયો. આ પ્રક્રિયાની ખાસિયત અથવા લાક્ષણિકતા શું છે ખબર છે ને? એ ખબર પડી તમને? એક કાર્બન કપાઈ ગયો, તમારો ઓછો થઈ ગયો, લોવરિંગ ઓફ સિરીઝ કહેવાય. 2 લઈ ગયા હતા, 1 ઉભા રહી ગયા, કારણ કે CO2 નીકળી જાય છે. તો આ પ્રક્રિયાની અંદર કાર્બનની તમે કાર્બન ડાયોક્સાઈડ ગુમાવે છે એટલે હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવે છે. એટલે એનું નામ પેલા ડીકાર્બોક્સિલેશન છે અને એક કાર્બન શું થઈ ગયો છે? કટ થઈ ગયો છે. બરાબર છે. હજી આ તો આપણી બુકમાં બધું બતાવતા નથી, મારે કી તો હું તમને જે એક વખત જે એક્ઝામિનેશનમાં પૂછ્યું તો એ એક્ઝામ્પલ મારે તમારી સાથે શેર કરવું છે. જો હવે આનાથી કોન્ટ્રાસ્ટ એક વિપરીત સ્થિતિ તમને બતાવું છું. મારી પાસે છે ને જે અહીંયા દેખાય છે આપને યાદ આવે છે આને જેમિનલ કહેવાય, જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. જેમિનલ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. તમને કદાચ ખબર હોય તો આપણે આનું નામે રાખ્યું હતું. શું નામ રાખ્યું હતું આપણે આનું? નામ મેલોનિક એસિડ હતું. પેલા જેમિનલ એટલે ખબર છે ને શું? 2COOH એટલે બે ક્રિયાશીલ સમૂહ સમાન એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તેને જેમિનલ કહેવાય. અને એમાં મેલોનિક એસિડ છે જેને આપણે પ્રોપેન 1,3-dioic એસિડથી પણ સમજાવી શકાય છે. આને તો ખાલી 160 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું, સોડા લાઈમની પણ કંઈ જરૂર નથી. તો શું થઈ ગયું ખબર છે? CH3COOH અને વત્તા CO2 નીકળી ગયો. આ થોડું તમને કોન્ટ્રાસ્ટ બતાવ્યું છે, કેમ કે 2COOH છે એટલે કોઈ સોડા લાઈમની જરૂર નથી. હા, તો તમે આ રીતે તમે જે જોઈ શકો છો કે સિમ્પલી ખાલી આમ હીટિંગ કરવાથી અને ગરમ કરવાથી તમે આ પ્રક્રિયાને બનાવી શકો છો ઇથેનોઇક એસિડ. પણ આ જેમિનલ માટેની જ વાત અહીંયા સમજાવેલી છે. હવે છે બી વિભાગ તમારો જે છે એ શું છે? તો કે બી વિભાગ તમારો જે આપેલો છે એ છે કોલબે વિદ્યુત વિભાજન. બરાબર છે, તમને યાદ આવે તો આ જે પ્રક્રિયા જે છે એ કોલબે વિદ્યુત વિભાજનથી કરશું આપણે. આ બધું જ મેં તમને યાદ આવે તો તમારી પાસે જો હાઇડ્રોકાર્બન આપણો જે પાઠ હતો જ્યારે આપણે શરૂ કર્યું હતું બરાબર છે, ત્યારે એના પણ તમને વિડીયો લેક્ચર મારા પડ્યા છે હાઇડ્રોકાર્બનના. એમાં તમે જ્યારે આમાં આવશો ડીકાર્બોક્સિલેશન તો મેં આખી ઘટના તમને સમજાવેલી હતી, એકદમ ફિગર સાથે તમને સમજાવેલી છે. તો હવે આ કોલબે વિદ્યુત વિભાજનની અંદર શું કરવામાં આવે છે? તો કે એની અંદર તમારી પાસે જે કોઈ પણ ફેટી એસિડ હોય, જેમ કે હું તમને બતાવવા માંગુ છું. જુઓ, ફેટી એસિડ મારો કેવો છે ચેક કરજો. મારી પાસે છે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. સોડિયમ પણ લઈ શકો છો અથવા પોટેશિયમ ક્ષાર પણ લઈ શકો છો. જ્યારે તમે આનું જલીય દ્રાવણ બનાવો તો શું થાય? તો કે આનું આયનીકરણ થઈ જાય. એટલે અહીંયા RCOO- અને 2 Na+ એ આયનીકરણની પ્રક્રિયાથી પહેલાં તો છૂટા પડે,
ટૂંકમાં મારે વિદ્યુત વિભાજન કોષમાં શું લેવાનું, તો કે ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારનું જલીય દ્રાવણ લેવાનું. રાઈટ, એવી રીતે તમે જ્યારે જલીય દ્રાવણ લેતા હો તો પાણીનું પણ જલ વિભાજન થઈ અને આવું છૂટું પડે ને, કારણ કે પાણી પણ પોતે જલ વિભાજન તો સો આયનીકરણની પ્રક્રિયાથી તો અનુભવે જ છે. ચાલો રેડી, હવે તમારે તમે જે વિદ્યુત રસાયણ પાઠ ભણ્યા હશો તો હવે મારે આનું વિદ્યુત વિભાજન કરવું છે, બરાબર છે? અને એ વિદ્યુત વિભાજન કરવા માટે મારે વિદ્યુત વિભાજન કોષની જરૂર પડશે. તો તમને ખબર છે કે આ પ્લસ છે એ માઇનસ પાસે જશે અને માઇનસ પ્લસ પાસે જશે. જેમ કે મારે તમને અહીંયા પ્રક્રિયા બતાવી છે એનોડ, એનોડ સ્વભાવે કેવું હોય, તો કે એનોડ સ્વભાવે પ્લસ, એટલે એનોડ પાસે ઓક્સિડેશન કેમ થશે એ આપણે જોવું છે. એનોડ પાસે ઓક્સિડેશન, હવે એનોડમાં શું હતું તમે બરાબર જુઓ તો, તો કે તમારી પાસે આ હતો ભાગ, ઈ પેલા તમને યાદ આવે તો સેમાં રૂપાંતર કમી જાય, તો કે આ ફ્રી રેડિકલમાં, અને પછી શું થઈ જાય, તો કે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ બની જશે અને આર આર અને બે ઇલેક્ટ્રોન છૂટા પડી જાય, આ તમને આલ્કેન બની ગયું, આલ્કેન બની ગયું. સમજાણું તમને બરાબર? તો એનોડ પાસે થયેલ અમારું ઓક્સિડેશન પ્રક્રિયા જે છે તો તમે આવી રીતે બનાવી શકો છો, આલ્કેન તમારી પ્રોડક્ટ તમને મળશે. અહીંયા તમે ખબર પડી, બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનશે, કારણ કે તમે જ્યારે અહીંયા અહીંયા પ્રક્રિયા કરવા ગયા હતા, હું હમણાં તમને એની એક એક્ઝામ્પલથી હમણાં સમજાવું છું તમને. હવે કેથોડ પાસે શું થાય છે, તો કે કેથોડ તો સ્વભાવે કેવો છે માઇનસ, એની પાસે શું થતું હોય, તો કે રિડક્શન. માઇનસ પાસે કોણ આવે, આ બે આવે. આપણે બધાને ખબર છે કે એને અને એચ પ્લસ બંને જણા કેથોડ પાસે આવશે, પણ ચાન્સ કોને મળશે, એચ પ્લસને, કારણ કે એચ પ્લસનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ કેવો છે, નીચો છે, સોડિયમ પ્લસ કરતા કેવો છે એનો, નીચો છે, તો એચ પ્લસને ચાન્સ મળશે. તો હવે તમારે અહીંયા એચ પ્લસને ચાન્સ મળશે તો શું થશે, તો કે આ ટુ એચ પ્લસ છે એ આ બે ઇલેક્ટ્રોન લઈ અને શેમાં રૂપાંતર પામશે, હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર પામી જશે. તો અહીંયાથી કેથોડ પાસે કયો વાયુ નીકળ્યા રાખશે, હાઇડ્રોજન વાયુ જે છે એ તમને જોવા મળશે. સમજાઈ ગયું આપને? આ મેં તમારી આગળ જે સમજાયું ને આજે તમને, એ કોમન છે. હવે મારે તમને એનું ઉદાહરણ આપવું છે. જો હું ઉદાહરણ કેવી રીતે આપવા માંગુ છું કે મારી પાસે છે સપોઝ કે સોડિયમ એસિટેટ, એટલે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે, સોડિયમ એસિટેટ, બરાબર છે? એ કેટલો છે મારી પાસે, સપોઝ કે આમ જોવા જઈએ તો કે બે મોલ હું લઉં છું, એ સમજાવવા માટે બે મોલ લીધા છે. એટલે પેલા તો બે મોલ સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને બે મોલ એન એ પ્લસ નું પેલા તો વિદ્યુત વિભાજન કોષમાં આયનીકરણ, કારણ કે જલીય માધ્યમ છે. એવી રીતે મારી પાસે પાણી પણ છે, તો એ પાણીનું પણ આપણે બધાને ખબર છે કે ટુ ઓ એચ માઇનસ અને ટુ એચ પ્લસ માં આયનીકરણ થઈ જશે. ચાલ આ તો થઈ ગયું, હવે આપણે એની પ્રક્રિયાને હજી સમજીએ. હવે શું બન્યું તું આ જગ્યા ઉપર ચેક કરો, અહીંયા તમારી જે પ્રક્રિયા તમારે જે જોવા માંગો છો એક્ઝેક્ટલી, હવે મારે તમને જે સમજાવું છે કે એનોડ ઉપર શું ઘટના બની રહેલી છે, તો કે અહીંયા એનોડ ઉપર આવું થશે ને, જુઓ એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે. ચાલો રેડી, હવે એ ઓક્સિડેશનમાં શું થયું એ તમે જુઓ, તો કે તમારી પાસે બે મોલ સી એચ થ્રી સી ડબલ બોન્ડો ઓ કેવા હતા, માઇનસ હતા, આપણે બધાને ખબર છે. એ પેલા શું થઈ ગયું, તો કે બે મોલ સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ માં રૂપાંતર પામી ગયા, પછી એમાંથી શું થઈ ગયું, આખો સીઓ ટુ ગેસ નીકળી જશે, આને લઈ લેશે, એટલે એના ફ્રી રેડિકલ બનશે, આનો એક ઇલેક્ટ્રોન આ બાજુ જશે અને એક ઇલેક્ટ્રોન આ બાજુ, યાદ આવ્યું તમને, આપણે મુક્ત મૂલકની પ્રક્રિયા છે, એટલે તમને બે ફ્રી રેડિકલ, બે સીએ થ્રી ના ફ્રી રેડિકલ બનશે અને એ ફ્રી રેડિકલ એકબીજાને છોડાઈને ઇથેન બનાવશે અને બે મોલ કાર્બન ડાયોક્સાઇડ શું થઈ ગયો, છૂટો પડી ગયો અને પ્લસ બે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા છે, તો અહીંયા તમને એની પર શું મળી ગયું, ઇથેન. એવી રીતે તમે કેથોડ ઉપર રિડક્શન સમજશો, કેથોડ ઉપર રિડક્શનને સમજવાનો પ્રયત્ન કરો. તો કેથોડ ઉપર શું થયું છે, ટુ એચ પ્લસ હતા, એમાં બે ઇલેક્ટ્રોન આવી રૂપાંતર શેમાં પામી ગયા, એચ ટુમાં, બરાબર, અહીંયાથી હાઇડ્રોજન વાયુ નીકળી ગયો. ટૂંકમાં આ પ્રક્રિયાની મદદથી બમણી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતો હાઇડ્રોકાર્બન બનશે. આનું નામ જ કોલ્બેનું વિદ્યુત વિભાજન છે. તમારી બુક પણ લખે છે કે એકમ તેર ની અંદર ધોરણ અગિયારમાં આ ટોપિક ડિટેલમાં સમજાવેલો જ હતો, એટલે ડિટેલ તો નથી પણ સમજાવેલો હતો. આ પ્રક્રિયામાં ફરીથી બોલું છું, બમણા કાર્બન ધરાવતો
આલ્કેન બને, બરાબર છે? આ એની સ્પેશિયાલિટી છે. એનો મતલબ ખબર પડી તમને? અહીંયા કોઈ દિવસ મિથેન આનાથી ન બને, મિથેન ન બને આ પ્રક્રિયા થી. આવું એક એમસીક્યુ પૂછાઈ ગયું હતું એટલે હું તમારી આગળ મૂકું છું. ચાલો અહીંયા સુધી તો તમારું રેડી. હવે આપણે જે અત્યારે આખો જે પોર્શન સમજી રહ્યા છીએ એ પોર્શન્સમાં આપણે COOH ઉપરની આખી પ્રક્રિયા મેં તમને સમજાવેલી છે, રાઈટ? હવે આપણો જે પોર્શન, આપણો જે નેક્સ્ટ પોર્શન આવે છે, જે આપણો બતાવે છે 12.9.4, નવો વિભાગ છે એ પણ આપણે સ્ટાર્ટ કરી દઈએ. 12.9.4 એટલે ચોથી રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ સમજવી છે. હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે હવે કયો ભાગ રહ્યો? તો કે હવે આર અથવા એ આર ભાગ રહ્યો. જો તમે પાછળથી આવતા જાઓ, કાર્બોક્સિલિક એસિડમાં પેલા આપણે શું કર્યું? એચ તોડ્યો, પછી આખો ઓએચ તોડ્યો, પછી આખા COOH ઉપર જોયું, હવે છેલ્લો ભાગ કયો રહ્યો? આર અથવા એ આર. આનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા ફોર્મિક એસિડમાં તો થવાની નથી, કારણ કે ફોર્મિક એસિડની અંદર આવું કઈ હોતું નથી, એટલે એમાં હાઇડ્રોકાર્બન ભાગ જ ન હોય ફોર્મિક એસિડમાં, એ સિવાય બધામાં થવાની છે. તો એ પ્રક્રિયા શું છે એને આપણે સમજીએ. એમાં તમારી જે બુક જે છે એની અંદર સૌથી પહેલા આપણે આલ્કાઈલ સમૂહ ઉપર પ્રક્રિયા જોઈએ છે. એમાં તમને બે ભાગમાં, પહેલું જે ભાગ જે છે એ તમે જુઓ એ શું છે, તો કે આલ્કાઈલ સમૂહનું હેલોજિનેશન, આલ્કાઈલ સમૂહનું હેલોજિનેશન શું કામ થાય છે એ પણ આપણે સમજવું છે. આલ્કાઈલ સમૂહનું હેલોજિનેશન થવાનું કારણ શું છે, બરાબર? જો હવે આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હું તમને એવું પહેલા સમજાવવા માંગુ છું કે તમારી પાસે, તમારી જો અહીંયા હોય આમ તો આમાં આમાં પણ એક હન્સ ડીકર રિએક્શન્સ તમારી બુકમાં નથી આપ્યું એમ, પણ પછી હવે અત્યારે હું પછી બહુ લાંબુ લાંબુ સમજાવીશ તો ઘણા લોકોને એવું થાય છે કે સર બહુ વધારે પડતું ડિટેલમાં સમજાવે છે, પણ તમને નુકસાન ન જવું જોઈએ એ મારો મેઇન હેતુ છે. હવે અહીંયા તમારે જોવાનું છે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હોય, જેની પાસે શું હોવું જોઈએ? આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, એટલે COOH ની બાજુના કાર્બન સાથે હાઇડ્રોજન હોય, તો એને ક્લોરિન અથવા બ્રોમિન સાથે લાલ ફોસ્ફરસની અલ્પ માત્રામાં જો તમે પ્રક્રિયા કરાવશો તો આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બને. આજે હું બોલી ગયો એને હું પહેલા તમને સમજાવું છું. મારી પાસે અહીંયા આર CH2COOH છે. આપણે બધા જાણીએ છીએ કે આ કાર્બોક્સિલિક એસિડ છે, આની બાજુમાં જે આ છે એ આલ્ફા કાર્બન છે, એની સાથે જોડાયેલ હાઇડ્રોજન શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હવે આની પ્રક્રિયા મારે કોની સાથે કરવી છે? હેલોજન સાથે. કોની હાજરીમાં? તો કે લાલ ફોસ્ફરસની હાજરીમાં. પછી મારે જલ વિભાજન ટૂંકમાં એનો પોર્શન આવશે, તો મને અહીંયા મળશે શું? તો કે અહીંયા એક્સ આવી ગયું અને આ COOH છે, જ્યાં તમારો એક્સ બરાબર કોણ છે? તો કે ક્લોરિન, અથવા કોણ હોય? તો કે બ્રોમિન, બરાબર. આ તમને જે બને છે એનું નામ શું છે? આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બની ગયું. ચાલો ઘણા કંઈ આવું થવાનું કારણ શું છે? બહુ સિમ્પલ છે, ભૂલી ગયા તમે? COOH હોય, એસિડિક છે, એની બાજુમાં કાર્બન છે, આમ તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, આ તમારો એસિડિક હાઇડ્રોજન થઈ ગયેલો છે, રાઈટ? હવે જુઓ આમાં આપણે શું કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયાની અંદર તમને જે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બતાવ્યું છે, તો એનું એની તમારી બુકે કોઈ પ્રક્રિયા નથી બતાવી, પણ મારે મારી ગણતરી છે કે આપણે એક વખત સમજીએ. જેમ કે અત્યારે હું તમને આ પ્રક્રિયાને એક ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું. જેમ કે મારી પાસે છે CH3COOH, એટલે શું છે? એસિટિક એસિડ, બરાબર. આની પાસે આલ્ફા કાર્બન છે, હા. એની પાસે કેટલા હાઇડ્રોજન આલ્ફા છે? તો કે ત્રણ. તો આનો મતલબ કે ત્રણ વખત જઈ શકે છે, એટલે Cl2 સાથે જો તમે પ્રક્રિયા કરશો, લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરશો, તો પેલા HCl નીકળી જશે. શું બનશે? ClCH2COOH બનશે. બધા ઓળખીએ છીએ આને, ક્લોરો એસિટિક એસિડ છે. આ ક્લોરો એસિટિક એસિડની ફરીથી પાછી પ્રક્રિયા કરીએ છીએ Cl2 સાથે. કોની હાજરીમાં? લાલ ફોસ્ફરસની હાજરીમાં. શું છૂટું પડી ગયું? HCl. શું બની ગયું? Cl2CHCOOH બન્યું. આનું નામ શું છે? તો કે ડાયક્લોરોએસિટિક એસિડ બની ગયું છે.
અચ્છા હજી છે એની પાસે ક્લોરિન તો કે હા તો કે ફરીથી પાછું સીએલ ટુ લઈ લ્યો પાછું લાલ ફોસ્ફરસ ટૂંકમાં આ જ્યાં સુધી હાઇડ્રોજન દેખાશે ને ત્યાં સુધી એની પ્રોસેસ થશે આ તમે જે જુઓ છો એનું નામ છે ટ્રાયક્લોરો ટ્રાયક્લોરો એસિટિક એસિડ બની ગયું જોયું તમે સમજાણો તમે શું કામ એક્ઝામ્પલ્સ તમને આપી રહ્યો છું તમે યાદ આવ્યું કે તમે જેમ જેમ આગળ જાઓ છો ને તેમ તેમ એસિડિટી વધતી જાય છે કારણ કે ક્લોરિન ઋણ પ્રેરક અસરવાળો છે આપણે ભણી ગયા આપણે એસિડિટીમાં ક્લોરિનની સંખ્યા વધી રહી છે અંતરમાં કાંઈ ફેરફાર નથી એટલે તમે જેમ જેમ આગળ જશો એમ કે વધે છે પાવર ઓફ કે ઘટે છે પીએચ ઘટે છે આવી એમસીક્યુઝ પણ તમને મૂવમેન્ટ કરાવે હજી તમને મારે તો હજી એક તમને બીજું ઉદાહરણ દેવું છે જુઓ હું તો તમને આવું ઉદાહરણ આપવા માંગુ છું કે મારી પાસે CH3 CH2 COOH છે આપણે બધા આનું પ્રચલિત નામ ઓળખીએ છીએ ને પ્રોપિયોનિક એસિડ અથવા IUPAC નામ શું છે પ્રોપેનોઇક એસિડ આ આલ્ફા છે આ બીટા છે આપણું ધ્યાન ક્યાં રાખવાનું છે આલ્ફા ઉપર રાખવાનું છે અહીંયા હવે બ્રોમિનેશન કરું છું કોની હાજરીમાં કરું છું લાલ ફોસ્ફરસની હાજરીમાં શું નીકળી જશે HBr ત્યાં શું આવી જશે બ્રોમિન એક હાઇડ્રોજન નીકળી ગયો છે ત્યાં બ્રોમિન આવી ગયેલો છે આનું નામ શું થશે આલ્ફા બ્રોમો આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ હજી બ્રોમિનેશન કરી શકાશે તો કે હા હજી બ્રોમિનેશન કરી શકાશે કોની હાજરીમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં તો કે હજી એક હાઇડ્રોજન છે એ કાઢી નાખો તો અહીંયા શું આવી ગયું બીઆર અહીંયા શું આવી ગયું બીઆર અહીંયા શું છે COOH તો આનું નામ શું છે આલ્ફા આલ્ફા ડાયબ્રોમો આલ્ફા આલ્ફા ડાયબ્રોમો પ્રોપિયોનિક એસિડ છે આલ્ફા આલ્ફા ડાયબ્રોમો પ્રોપિયોનિક એસિડ છે તો આ તમને જે સમજાયું મેં એ આ રીતે જો એમાં એવું એવું પણ કહેવાય છે કે મોટા ભાગે જે બ્રોમિનેશન છે ને એ આલ્ફા ઉપર જ થાય પછી બધું બંધ થઈ જશે રાઈટ પણ જો તમે ક્લોરિનેશન કરો ને તો ઘણી વખત આલ્ફા પોઝિશન પૂરી થઈ ગયા પછી આલ્ફાની બાજુમાં પણ એ હજી આગળ જઈ શકે છે પણ આપણી બુકમાં બધું નથી બતાવ્યું એટલે આપણે કઈ બહુ અત્યારે એમાં રસ નથી ચાલો હવે તમને એના પછીનો જે પોર્શન એટલે આની અંદરનો જ પોર્શન છે અત્યારે આપણો આ જ વિભાગ ચાલે છે હાઇડ્રોકાર્બન પણ એમાં એરોમેટિક રિંગે હોય ને રાઈટ એટલે હવે આપણે શું કહેવા માંગીએ છીએ કે અચ્છા એક મિનિટ મારે એક વસ્તુ તમને કહેતા ભૂલાઈ ગઈ આની અંદર કે આ જે પ્રક્રિયા હતી ને જે તમે ભણી ગયા એને અમે HVZ પ્રક્રિયા કહીએ છીએ કઈ HVZ HVZ એટલે શું હેલ વોલાર્ડ ઝેલિન્સ્કી રાઈટ આ રિએક્શન તરીકે ઓળખાય છે ફરીથી શું કહેવાય છે હેલ વોલહાર્ડ ઝેલિન્સ્કી એટલે ક્યારેક તમને આવી રીતે પણ દેખાશે કે HVZ રિએક્શન તરીકે આને ઓળખવામાં આવે છે તમારા ખ્યાલમાં રાખજો કારણ કે બુકમાં પણ આપેલું છે એટલે તમને ખબર પડી શકે ગુજ સેટમાં આવું પૂછાઈ ગયેલું છે એટલા માટે હવે આપણો જે નેક્સ્ટ પોર્શન છે અને એ છે તમારી જે બુકે આપેલો છે અને એ છે વલય વિસ્થાપન એનું નામ શું આપ્યું છે વલય વિસ્થાપન એટલે એરોમેટિક રિંગ હોય એમાં તમારે પ્રક્રિયા કરવાની છે આપણે બધાને ખબર જ છે કે વલય વિસ્થાપનનો મતલબ શું તો કે જે તમારી પાસે એરોમેટિક ગ્રુપ હોય તો એરોમેટિક એસિડના રેફરન્સમાં આપણે જોવાનું છે જો હું તમને એમાં એકદમ સિમ્પલ સમજાવવા માંગુ છું આપણે બધાને ખબર છે જુઓ મારી પાસે એરોમેટિક એસિડમાં કોણ છે અહીંયા COOH આપણે બધા ઓળખીએ છીએ અને બેન્ઝોઇક એસિડ છે બીજું તમને એ પણ ખ્યાલ છે કે બેન્ઝોઇક એસિડની અંદર આ COOH છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે ફિનાઇલમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે એ મેટાસ્થાન નિર્દેશક અસરવાળો જ છે બીજી ભાષામાં કેવું હોય તો એના ઘરમાં મેટામાં જ બીજું વિસ્થાપન થશે બીજું આ COOH ખેંચવાથી આ રિંગને નિષ્ક્રિય કરી નાખે છે એટલે તમારે થોડી ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડશે જેમ કે મારે તમને આનું બ્રોમિનેશન સમજાવવું છે શું કરવાનું બ્રોમિન શું લેવાનું FeBr3 બરાબર છે હવે તમે જોશો તો આનું બ્રોમિનેશન કરશો તો તમને મેટા સ્થાન ઉપર જ એનું બ્રોમિનેશન થશે અને તમને અહીંયા COOH છે અને Br છે એ મળ્યો છે અને HBr છૂટો પડી ગયો છે તો આને શું કહી શકાશે મેટા બ્રોમો
બેન્ઝોઇક એસિડ. બરાબર છે. એવી રીતે હું તમને નાઇટ્રેશન સમજાવવા માંગુ છું. નાઇટ્રેશન માટે હું સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, રાઈટ. હવે તમે જયારે એની પ્રક્રિયા કરાવશો નાઇટ્રેશનની, તો તમને શું મળશે અહીંયા? તો કે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળશે અહીંયા. અહીંયા તો તમારો COOH છે અને મેટા સ્થાન ઉપર નાઇટ્રો આવી ગયો છે, તો આને આપણે શું કહેવાશે? મેટા નાઇટ્રો અથવા 3-નાઇટ્રો પણ તમે બોલી શકો છો, બેન્ઝોઇક એસિડ. અને વધતા પાણી છૂટું પડી જશે. થઈ ગયું. મારે તમને હજી સલ્ફોનેશન એ બતાવવું છે, ભલે તમારી બુક નથી બતાવતી. સલ્ફોનેશનમાં બધાને ખબર છે કે સાંદ્ર H2SO4 જ વપરાય, રાઈટ. તો અહીંયા શું બનશે તમે જુઓ, ચેક કરો. તો કે અહીંયા તો તમારો COOH હતો જ, અને આ જગ્યા ઉપર શું છે? તમારો SO3H છે. આનું નામ શું છે? મેટા સલ્ફો બેન્ઝોઇક એસિડ. મેટા સલ્ફો બેન્ઝોઇક એસિડ. અને વધતા પાણી છૂટું પડશે. મેટા સ્થાન નિર્દેશક અસર વાળું છે. થોડુંક ફિનાઇલ કેન્દ્રને ડીએક્ટિવ કરી નાખે છે, એટલે તમારે થોડીક ડ્રાસ્ટિક ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં આ બધું તમારે કરવાનું આવશે. અહીંયા એક વિદ્યાર્થી એક પ્રશ્ન પણ મને પૂછે છે કે સર, અહીંયા ફિડલક્રાફ્ટ્સ પ્રક્રિયા કેમ ન થાય? કારણ કે આ લોકો છે ને ફિડલક્રાફ્ટ્સ પ્રક્રિયા અનુભવતા નથી. ફરીથી, ફિડલક્રાફ્ટ્સ પ્રક્રિયા અનુભવતા નથી. કારણ શું? શું કામ નથી અનુભવતા? તો કે એનું કારણ તમારે વિચારવા જેવું છે કે ફિડલક્રાફ્ટ્સમાં શું છે, કાર્બોક્સિલ સમૂહ તમે જે જુઓ છો, COOH સમૂહ, એ પહેલા તો અક્રિયકારક છે. આનું પેલું રીઝન શું છે? COOH જે છે ને એ તમારો કેવો છે? તો કે અક્રિયકારક, એટલે કે ડીએક્ટિવ છે. એ તો આપણે બધાને ખબર છે. અને બીજું શું છે ખબર છે તમને આની અંદર? બીજું તો કે તમારો જે ઉદ્દીપક છે, ઉદ્દીપક એ કોણ છે? AlCl3, જે સ્વભાવે કેવો છે? લુઇસ એસિડ છે. લુઇસ એસિડ છે, રાઈટ. હવે એ લુઇસ એસિડ હોય, બરાબર છે, તો એ છે ને કાર્બોક્સિલ ગ્રુપ હોય, જે તમારો કાર્બોક્સિલ ગ્રુપ જેમાં ઓ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા હોય, તો કાર્બોક્સિલ સમૂહ સાથે જે છે ને એ પ્રબળતાથી જોડાઈ જાય, પ્રબળતાથી જોડાઈ જાય છે. એટલે ફિડલક્રાફ્ટ્સ પ્રક્રિયા લોકો અનુભવતા નથી. તો આ વાત મેં તમને કહી. આમ તો લગભગ આપણે આની પૂર્ણાહુતિ ઉપર આવી ગયા છીએ, છતાં આજે સમય થઈ ગયો છે, એટલે હવે આના પછીના લેક્ચરની અંદર આપણે એના ઉપયોગો શું છે, પ્લસ તમારું એક NCERTની ટેક્સ્ટબુકમાં એક ઇન્ટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચન પણ આપેલો છે, એ આપણે જોશું, અને પછી આપણે એની એક્સરસાઇઝ તરફ આગળ વધશું. થેન્ક યુ.